કુમારવાડા વિસ્તારમાં આવેલી મોબાઈલ તથા ઇલેક્ટ્રિક શોપમાં ચોરી મળતી વિગત મુજબ શહેરના કુમારવાડા એસબીઆઈ નજીક ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા અલ્પેશભાઈ રાવલની દુકાનમાં કથમોડી રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તાળા તોડી પ્રવેશ કરી દુકાનમાં રહેલા સરસામાની ચોરી કરી હતી. કુંભારવાડામાં પોલીસ ચોકીની આશરે 200 મીટરના અંતરે પોલીસના કોઈ પણ ભય વગર દુકાનના તાળા તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન રોકડ મળી આશરે 40,000 કરતા વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે દુકાન માલિક અલ્કેશભાઈ કાંજીભાઈ રાવળે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસ સ્થળ તપાસ કરી આસપાસના સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તહેવારોની સિઝન હોય, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તો આવા ચોરીના બનાવ અટકાવી શકાય તેવી લોક માંગ ઉઠી રહી છે. કે ભાઈ, તમારું નામ? રાવળ અલ્કેશભાઈ કાંજીભાઈ. શું બનાવ બન્યું? કાલે રાત્રે 11:30 પછી 11:30 સુધી દુકાન હતા. 11:30 પછી દુકાનમાં તૂટફૂટ થયેલા છે અમારા, અને અંદરથી રોકડ રકમ અને મોબાઈલની ચોરી થઈ છે. કેટલા રોકડ ગયા છે અંદાજે? અમારી બેલેન્સના પૈસા અને ઇલેક્ટ્રિકના માલ સામાન વેચ્યા અને રિપેરિંગના પૈસા 35,000 રૂપિયા અંદર હતા, અને 5 મોબાઈલ હતા જીઓ કંપનીના. એ ગયા ગયા એમાંથી એક મોબાઈલ નીચે છૂટો પડેલો મળ્યો છે. આ બનાવને લઈને તમે પોલીસ ફરિયાદ કરેલી છે? પોલીસ ફરિયાદ કમ્પ્લેન કરી છે અને પોલીસ થોડા તપાસ વધારી ગયા છે. દીપકભાઈ કાંજીભાઈ રાવળ. દીપકભાઈ, કયા વિસ્તારમાં તમારી દુકાન આવી છે? કુંભારવાડા નારી રોડ એસબીઆઈની એટીએમની સામે. શું બનાવ બન્યો છે? આમાં ગઈકાલ રાત્રે કે અમે 11:30 કીધું બેઠા હતા દુકાને, રિપેરિંગની દુકાન ચાલે છે, ઇલેક્ટ્રિક અને મોબાઈલ રિચાર્જ નહીં ગયું છે. તો 11:30 કીધું અમે દુકાને હતા, પછી તો અમે નીકળી ગયા. પછી રાત્રે અમે સવારે જોયું તો દુકાનમાં રમણભમણ હતું અને બધું રોકડ હતા, મોબાઈલની ચોરી થઈ ગઈ છે. કેટલા મોબાઈલ ગયા છે ને કેટલી રોકડ ગયેલી છે? મોબાઈલ 5 હતા, એમાંથી એક મળી ગયો છે, 4 હતા, 4 ચોરાઈ ગયા છે, અને 35,000 આસપાસ કિંમત જે બધા રિચાર્જમાં દેવાના હતા એ પડ્યા છે. અંદાજે કેટલી રકમ ગઈ છે ટોટલ મોબાઈલ? અંદાજે મોબાઈલ 4,000 આસપાસ અને 35 એટલે 40 આસપાસ થઈ છે. આ બનાવને લઈને પોલીસને જાણ કરી હતી? અત્યારે કરી છે.